ભૂલચૂકમાં કોઈનો કોલ આવ્યો અને એ વિડિયો કોલ ન્યુડ કોલ હોઈ શકે છે, એ ન્યુડ કોલ ઉચકાઈ ગયો, એનાથી ડરવાની કોઈ ભી પ્રકારની જરૂર નથી, સમાજથી ડરવાની આવા વિષયોમાં જરૂર નથી. મેં અનેક કિસ્સાઓ એવા જોયા છે કે આવી ઘટના બન્યા પછી આ પ્રકારના જે વ્યક્તિઓ જે એને બ્લેકમેલ કરે એને રૂપિયા આપે, એનાથી ડરે, એનાથી કોઈ ભી પ્રકારની ડર રાખવાની જરૂર નથી, સમાજમાં કોઈની ડર રાખવાની જરૂર નથી કે આ પ્રકારના કોલમાં કોઈ ભી વ્યક્તિ એનો ભોગ બની શકે છે. એમાં ભોગ બનેલા વ્યક્તિએ શરમ રાખીને આવા વિષયથી દૂર જવાના બદલે નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી જોઈએ. આ આપણો હક છે. ભૂલ કોઈથી ભી થઈ શકે. ભૂલથી તમે કોઈને તમારા ફોટો શેર કર્યા, એ વ્યક્તિ અગર તમને કોઈ ભી પ્રકારે બ્લેકમેલ કરે છે, એનાથી ભી ડરવાની જરૂર નથી. તમે ગમે તેટલી ઉંમરના હો, તમારાથી ભૂલ થઈ છે તો એ ભૂલને તમને મદદ કરવા માટે પોલીસ તૈયાર છે. તમારે પ્રિકોશન્સ જરૂરથી લેવાના છે, પણ પ્રિકોશન્સ લીધા પછી ભી જો તમારાથી કોઈ ભૂલ થઈ છે તો તમે કોઈ ભી પ્રકારના ડર વગર પોલીસને સંપર્ક કરો. અને મારી સુરત શહેર પોલીસ કમિશનરશ્રીને ખાસ સૂચન છે કે આ પ્રકારની કોઈ ભી દીકરી કે આ પ્રકારના પરિવારોના નામ બહાર ના આવે તેની ભી ચિંતા જરૂરથી કરવી જોઈએ, જેથી સમાજમાં આ પ્રકારનો ડર કોઈ ભી પ્રકારનો ના બને.